हिम्मत से लड़ो मेरे दोस्त, मन ना लगे तभी भी पढ़ो। हालात एक दिन प्रतिकूल हो जाएंगे, अच्छे दिन तेरे भी आएंगे। सो गुड मॉर्निंग, हूँ छू किशन राठौड़ अने आजे छे 6 डिसेम्बर। जो आजना जेटला भी इम्पोर्टेंट क्वेश्चन निकलता से करंट अफेयर माथी ते आपणे आ वीडियो में डिस्कस करीशुं। અને આ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના સવાલો, જેનો જવાબ હું તમને વિડીયોના લાસ્ટમાં જણાવીશ। પરંતુ જો તમે હજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને આવા નવા વિડીયો મળી રહે। સો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને હું ચાલુ કરું છું આજનો પ્રથમ પ્રશ્ન। સો આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં વર્લ્ડ સોઇલ ડે ક્યારે મનાવવામાં આવ્યો? સો વર્લ્ડ સોઇલ ડે એ 5 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે। સો દર વર્ષે 5 ડિસેમ્બરના રોજ વિશ્વ સોઇલ દિવસ તરીકે મનાવવામાં આવે છે। તેનું હેતુ એ સ્વસ્થ ઇકોસિસ્ટમ અને માનવી સુખાકારીને ટકાવી રાખવાનું મહત્વ પર જાગૃતિ ફેલાવવા માટેનો છે। સો આ વખતની તેની થીમ રાખવામાં આવી છે કે સ્ટોપ સોઇલ ઇરોઝન, સેવ અવર ફ્યુચર। સો ઇમ્પોર્ટન્ટ ડે ચાલી રહ્યા છે તો આપણે રિવિઝન કરીએ તો 1 ડિસેમ્બર દિવસે આપણે એડ્સ દિવસ મનાવીએ છીએ, તે બહુ તમારે યાદ રાખવાની છે। ત્યારબાદ 2 ડિસેમ્બરના રોજ 2 દિવસ છે, એક છે આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદ દિવસ અને નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે છે। 3 ડિસેમ્બરના રોજ વર્લ્ડ ડિસેબિલિટી ડે અને 4 ડિસેમ્બરના રોજ નૌકા દળ દિવસ, જે આપણે કાલે ચર્ચા કરી ગયા, અને આજે છે વિશ્વ સોઇલ દિવસ, તે બહુ તમારે યાદ રાખવાની છે। સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। અંડર 19 આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2020નું આયોજન કયા દેશમાં થશે મિત્રો? સો અંડર 19 2020 આઈસીસી ક્રિકેટ વર્લ્ડ એ સાઉથ આફ્રિકા દેશમાં થવાનું છે મિત્રો। સો અંડર 19 વર્લ્ડ કપ 2020નું આયોજન સાઉથ આફ્રિકા થશે અને આ તેનું 13મું સંસ્કરણ મિત્રો હશે। ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પ્રિયાંક ગર્ગ રહેશે, જેઓ યુપીના છે, તેઓ તમારે યાદ રાખવાની છે મિત્રો। સો થોડું રિવિઝન કરીએ તો 2020ના મહિલાઓ અને પુરુષોના T20 વર્લ્ડ કપ એ ઓસ્ટ્રેલિયામાં થવાના છે અને 2021નો T20 વર્લ્ડ કપ એ ભારતમાં યોજાશે। અને થર્ડ પોઈન્ટ, તો તમને ખ્યાલ જ હશે કે આઈસીસી વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાશે અને 2019નો વર્લ્ડ કપ એ ઇંગ્લેન્ડમાં યોજાયો હતો અને વિલ્સમાં યોજાયો હતો ઇંગ્લેન્ડના, તો તમારે યાદ રાખવાની છે। સો આઈસીસીની વાત આવી તો એની બાકી ડિટેલ્સ તમે અહીં જોઈ શકો છો આઈસીસીની। જોઈ નેક્સ્ટ ક્વેશ્ચન। વિડીયોને આગળ વધતા પહેલાં મિત્રો, અગર તમે અમારી ચેનલ હજી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોમાં શેર કરી દો, સબસ્ક્રાઈબ ધીસ ચેનલ। સો નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કર્મવીર ચક્ર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે મિત્રો। સો કર્મવીર ચક્ર એવોર્ડથી તાજેતરમાં જ રાહુલ અધિકારીને સન્માનિત કરવામાં આવ્યા છે। સો અહીં તમે જોઈ રહ્યા છો રાહુલ અધિકારીને। સો રાહુલ અધિકારી એ આઈઆઈટી ગોલ્ડ મેડાલિસ્ટ છે, તેમજ ઇન્ટરનેશનલ ચેન્જમેકર ઓલિમ્પિયાડના ફાઉન્ડર પણ તેઓ જ છે। સો રાહુલ અધિકારીએ એજ્યુકેશન સેક્ટરમાં તેમના યોગદાન બદલ આ એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા છે તેઓને। સમાજમાં જે લોકો પરિવર્તન લાવવા માટે કાર્ય કરતા હોય તેવા લોકોને આ એવોર્ડ આપવામાં આવે છે। સો આની પહેલાં આ એવોર્ડ એ ડૉક્ટર વર્ગીસ કુરિયન અને અનુપમ ખેર, જેને તમે ઓળખતા જશો એક્ટર છે બોલિવૂડનો, તેને મળી ચૂક્યો છે મિત્રો। કર્મવીર ચક્ર એવોર્ડ સિટીઝન સોશિયલ એક્શન માટેનો આંતરરાષ્ટ્રીય પીપલ્સ એવોર્ડ છે મિત્રો અને સંયુક્ત રાષ્ટ્રીય ભાગીદારીમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ ધ એનજીઓ આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા સ્થાપિત વિશ્વ નાગરિક સન્માન છે મિત્રો, તે તમારે યાદ રાખવાની છે। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। સો ફોર્થ ક્વેશ્ચન છે કે તાજેતરમાં આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ નંબરે પણ કોણ આવ્યું છે મિત્રો?
સો તાતારમાં જ આપણે ચર્ચા કરી ગયા હતા અને હવે નવી લિસ્ટ પાછી જાહેર થઈ છે, તો આમાં વિરાટ કોહલી એ ફર્સ્ટ નંબર ઉપર રહ્યા છે. મિત્રો તમે જોઈ રહ્યા છો વિરાટ કોહલી નાની એવી દુનિયામાં મોટું એવું નામ. સો આઈસીસીની જાહેર ટેસ્ટ રેન્કિંગમાં ફરી એક વખત વિરાટ કોહલી એ ફર્સ્ટ નંબર ઉપર આવી ગયા છે મિત્રો. અને સેકન્ડ નંબર ઉપર તમે અહીં જોઈ શકો છો સ્ટીવ સ્મિથ વયા ગયા છે, જેઓ આની પહેલાં રેન્ક બહાર પાડી દીધું તેમાં તે ફર્સ્ટ નંબર ઉપર હતા. હવે વિરાટ કોહલી આવી ગયા છે. શું નવી રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી કેટલા પોઈન્ટ? 928 રન સાથે પોઈન્ટ સાથે તે ટોપ સ્થાને છે. તો વિરાટે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને પાસે છોડીને સ્થાન મેળવ્યું છે પ્રથમ નંબરનું, તો તે તમારે યાદ રાખવાનું છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કોને છઠ્ઠી વખત ફૂટબોલનો શ્રેષ્ઠ એવોર્ડ કયો છે? બાલોન ડિઓર જીત્યો છે, તો લિયોનલ મેસીએ જીત્યો છે. અહીં તમે જોઈ રહ્યા છો મેસીને. સો તાજેતરમાં જ આર્જેન્ટિનાના છે લિયોનલ મેસીએ ફૂટબોલ વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે, બાલોન ડિઓર એવોર્ડ જીત્યો છે. સો મેસીએ બ્રાઝિલિયાના ફૂટબોલર ક્લબ તરફથી રમી છે અને તેની આ છઠ્ઠી વાર એવોર્ડ મળ્યો છે, છઠ્ઠી વખત મેળવેલો છે. તેથી તેઓ પ્રથમ દુનિયાના પ્રથમ વ્યક્તિ બની ગયા છે જે છઠ્ઠી વાર સતત આ એવોર્ડ મેળવ્યો હોય, બાલોન ડિઓર. સો અહીં તમે જોઈ રહ્યા છો મેગન રેપિનિયો, જેઓ મહિલા કેટેગરીમાં બેલોન ડિઓર એવોર્ડ મેળવ્યો છે, તે તમારે યાદ રાખવાની છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સો ન્યૂઝ ફટાફટ. કયું શહેર 2020માં રાષ્ટ્રીય સિક્ક ગેમ્સની યજમાની કરશે? તો ન્યૂ દિલ્હી કરવામાં આવશે મિત્રો. ત્યાર પછી તાજેતરમાં નવી દિલ્હીમાં ભારતીય પોષણ ગાન કોણે લોન્ચ કર્યું? તો વેંકૈયા નાયડુ, આપણા ઉપરાષ્ટ્રપતિ છે, તમે જોઈ રહ્યા છો. ત્યાર પછી તાજેતરમાં મોરિશિયસ નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો મોરિશિયસના નવા રાષ્ટ્રપતિ તમે જોઈ રહ્યા છો પૃથ્વીરાજસિંહ રૂપુન બન્યા છે. ત્યાર પછી તાજેતરમાં ક્રિસલે વર્ષ 2020 માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટ કેટલો રહેવાનો અનુભવ લગાવ્યો છે? તો 5.1 ક્રિસલે ક્રેડિટ કાર્ડ કંપની છે. તો તેણે 2020નો જીડીપી ગ્રોથ ભારતનો 5.1 રાખ્યો છે. આ યાદ રાખવાનું છે ક્રિસલે. સો આ છે આગળ પ્રશ્ન પૂછાયેલા ખૂબ જ મહત્વના સવાલો, સો તેના આપણી ચર્ચા કરી લઈએ. સો પ્રથમ ક્વેશ્ચન છે કે દેલવાડાના જૈન મંદિર કયા રાજ્યમાં આવેલા છે? રાજસ્થાનમાં આવેલા છે મિત્રો. ત્યારબાદ છે કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે મિત્રો? તો તમને ખ્યાલ જ છે કે વિનઝિપ. સ્મરણ યાત્રા કયા સર્જકની જાણીતી આત્મકથા છે? કાકા સાહેબ કાલેકર. ત્યારબાદ છે વીજ પ્રવાહનો SI એકમ કયો છે? તો એમ્પિયર. જ્ઞાનપીઠ અવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? તો જ્ઞાનપીઠ અવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર હોય તો તે છે આશાપૂર્ણા દેવી છે મિત્રો, તે તમારે યાદ રાખવાનું છે. સો જો અમને તમારે અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરવી, જેથી અમને આવા જ વિડીયો બનાવવા પ્રોત્સાહન મળે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રોમાં શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, સબસ્ક્રાઈબ જરૂર કરશો. સો હેવ અ નાઇસ ડે.